ને મિત્રો, મજામાં મિત્રો. આપણે જીપીએસસીનું આજનું જે પેપર છે એમાં નજર કરી રહ્યા છીએ અને કેવું સરસ પૂછાયેલું છે એમાં પણ જોઈ રહ્યા છીએ, અને શોર્ટકટ કેમ થઈ શકે એની પણ વાત કરી રહ્યા છીએ. કહેવાની વાત એ છે, ઝડપથી અને સાચો જવાબ મળે તો આપણા મેથ્સ અને રિઝનિંગમાં પૂરેપૂરા માર્ક્સ મળી જાય છે મિત્રો. એટલા માટે જ તમને પ્રેક્ટિસ માટે મેં ખાસ કીધું છે કે અત્યાર સુધીના સમ્સ કરી જાશો, કારણ કે કેટલા બધા વિડીયો મેં તમારા માટે મૂક્યા છે, બસ તમારે જોવાના છે અને જે કંઈ નેક્સ્ટ એક્ઝામ આવતી હોય એમાં લાભ લેવાનો છે. તો મોસ્ટ ઓફ તમે જોયા હશે કે આપણા જે અગાઉ કરાવેલા છે એ જ પ્રશ્નો રિપીટ થયા છે અથવા તો થોડો ઘણો ચેન્જ થયો છે, તો બધાને એ આવડી ગયા હશે. તેમ છતાં આપણે જોઈએ છીએ કે દરેક, ધારો કે તમે નવા છો તો બસ જોતા રહો કે આમાં શું ટેકનિક આપણે વાપરીએ છીએ. જેમ કે પિતાની ઉંમર તેના પુત્રના જન્મ સમયે પુત્રની હાલની ઉંમર જેટલી હતી. ઓકે, 12 વર્ષ પછી પિતા અને પુત્રની ઉંમરનો ગુણોત્તર 5:3 હશે તો પિતાની હાલની ઉંમર કેટલી? મિત્રો, પિતાની હાલની ઉંમર શોધવાની છે, આટલું મગજમાં ક્લિયર છે? હવે જે વાત આપી છે ને એના આધારે તમે કંઈક આમ થોડુંક લોજિક હલાવશો ને તો ખ્યાલ જ આવી જશે કે જો પિતાની ઉંમર તેના પુત્રના જન્મ સમયે પુત્રની હાલની ઉંમર જેટલી હતી, એટલે કે જ્યારે પુત્રનો જન્મ થયો તો હાલ પુત્રની ઉંમર દાખલા તરીકે કેટલી છે? તો કે 18 વર્ષ છે. બરાબર, ધારો કે 18 વર્ષનો છોકરો છે. જો એ 18 વર્ષનો છોકરો હોય તો 18 વર્ષ જવા દઉં, એટલે પુત્રનો જન્મ થયો હોય, એટલે કે 18 ને 18 36. બરાબર, એટલે કહેવાની વાત એ છે કે પિતાની ઉંમર કેટલા વર્ષ હશે? 36 વર્ષ હશે. તો આવી કંઈક વાત, દાખલા તરીકે 30 વર્ષ હશે તો પિતાની કેટલી હશે? 60 વર્ષ હશે. એટલે આપણને એ ખબર પડી ગઈ કે પુત્રની ઉંમર કરતાં પિતાની ઉંમર ડબલ છે. બરાબર, એટલે આ આપણે બેઝ પકડાઈ ગયો છે આમાં, સીધું આટલી આ વાક્ય ઉપરથી જ. હવે વાત એટલે સીધું જ કે 12 વર્ષ પછી અને ગુણોત્તર આપ્યો છે પિતા અને પુત્રનો, એટલે આ પિતા છે. બરાબર, એટલે 5:3, એનો અર્થ કે 12 વર્ષ પછીની વાત છે, આ ગુણોત્તર છે 12 વર્ષ પછીનો. તો એક કામ કરો ને કે પિતાની ઉંમરમાં 12 ઉમેરી દો ને, જોઈ લે, જરા ચેક કરી લે. તો જુઓ જે 4 ને 2 6, એટલે 5 ગુણાંકમાં તો નથી, એટલે આપણે જોવાનું છે 5 ગુણાંકમાં હોવું જોઈએ. હા, 8 ને 2 10, એટલે 60, આય નથી, આય નથી. હવે 60 વિશે ચેકિંગ કરી લ્યો, જો બરોબર આવી જાય તો ભલે, નહીં તો પછી આમાંથી એક પણ નહીં. તો શું વાત છે કે 12 વર્ષ પછી 60 વર્ષ હશે. બરાબર, લા 60 થયા. હવે આગળ પિતાની હાલની ઉંમર, એટલે આમાં 12 ઓછા કર નાખી, એટલે કેટલા થશે? 8 ને 2 10 2, 48 વર્ષ. બરાબર, તો હાલ પિતાની ઉંમર 48 વર્ષ હોય તો સનની કેટલી હશે? 24 વર્ષ હશે. તો વાત એટલી જ છે કે જો આ 48 છે, આ 24 છે, અને 12 વર્ષ પછીની ખબર છે, તો 24 વત્તા 12 એટલે કે 36. જોજે મેચિંગ થાય છે, 60:36. જોજે 12 50 60 12 13 36. તો મિત્રો, આવી કંઈક વાત છે કે બીજી રીતે આમ પણ થાય કે તમે આ 60 ચેક કરો છો તો સીધા 36 લઈ લ્યો, તો આના 60 અને આ 36 અને એમાં બેમાં 12 બાદ કરી નાખો તો પણ ચાલે. તો આ કેટલા થશે? તો આ 48 થશે. આ કેટલા થશે? તો આ થશે 24. જોજો, એનાથી અડધા છે, એનો અર્થ કે આપણે ફાઇનલ કરી શકીએ આ જવાબ છે. તો બંને રીત થઈ શકે, તમને જે માફક આવે, કારણ કે આ 5 અનુસંધાને સીધું 3 લઈ ગયું, તો આ 60 હશે, તો સ્વાભાવિક છે કે 12 50 60, તો 12 13 36, તો આ 60 હશે, તો આ 36 હશે. સમજાય છે મિત્રો? તો જે બે વાત આપણે જાણી ગયા, એ કે હાલની ઉંમર ઓના કરતાં અડધી છે, પિતાની ઉંમર છે એ પુત્રની ઉંમર કરતાં બમણી છે, પુત્રની ઉંમર છે પિતા કરતાં અડધી છે, તો એનો સીધે સીધું અહીંયા ચેકિંગ થઈ ગયું કે અહીંયા 48 આવ્યા, અહીંયા 24 આવ્યા. સમજાય છે મિત્રો? તો આવી કંઈક વાત કે જે આપ્યું છે એના ઉપર આપણે શું ઉપયોગ કર્યો એ તમને કીધું. એક તો આ ખબર પડી ગઈ ને, બીજું આ 5 છે ને, તો 5 ગુણાંકમાં જ આવતું હશે, એટલે પિતાની હાલની ઉંમર જે શોધવી હતી તો એ 5 ગુણાંકમાં હાલની જોવાતી, એટલે આપણે 12 એડ કર્યા, એને 12 એડ કરવાથી 5 ગુણાંકમાં આવે છે, એટલે કે અહીં છેલ્લે અંકમાં 5 હોય અથવા તો 0 હોય તો એ 5 ગુણાંકમાં હોય. તો આ પકડાણો, તો અહીંયા 12 ઉમેરી દીધા એટલે 60 આવ્યા, અહીંયા 60 મૂકો તો અહીંયા કેટલા આવે? તો તરત ખબર, 12 50 60 થાય છે, તો 12 13 36, એટલે કે એના સનની જે ઉંમર છે એ 36 હોય. બરાબર, તો હવે 12 બાદ કરો એટલે હાલની ઉંમર 48 અને પુત્રની ઉંમર 24, તો એ અડધી છે, ધેટ મીન્સ હવે કંઈ આગળ જોવાની જરૂર નથી. તો આ ટેકનિકથી થયું.
બાકી એક્સ ધારી એને એ રીતે તો કરી શકો છો, પણ આ ઝડપ થશે મિત્રો. અને આ શીખવા માટે મેં ભલે આટલી બધી વાર લગાડી, પણ જો સમજાઈ જાય તો નેક્સ્ટ આવા સમ હોય ત્યારે આનો ઉપયોગ કરી શકો છો. હમણાં જ આપણે એવો એક સમ જોયેલો જ થોડા સમય પહેલાં જ, તો આવું પૂછાય છે. જોઈએ નેક્સ્ટ. હા મિત્રો, આ પ્રશ્ન ધોરણ 10ની અંદર પહેલું ચેપ્ટર, તો આવા તો કેટલા બધા સમ ગણી લીધા છે કે જો એક્સ બરાબર 3 વત્તા 2 વર્ગમૂળ 2 હોય તો વર્ગમૂળ એક્સ ઓછા 1ના છેદમાં વર્ગમૂળ એક્સની કિંમત શોધો. એનો અર્થ કે એક તો આવું વિચિત્ર છે અને એનું આખાઈનું આપણે વર્ગમૂળ પણ શોધવું છે. પણ મિત્રો, આપણે જે વસ્તુ જાણી છે એનો સીધે સીધો ઉપયોગ છે. જેમ કે આપણે વર્ગમૂળ એક્સ શોધવું હોય તો આપણે આ શોધવું છે, 3 વત્તા 2 વર્ગમૂળ 2. પણ મિત્રો, તમને ખબર છે 3ના એવા બે ભાગલા પાડો કે જેથી સરવાળામાં તો 3 આવે છે, પણ યાદ છે ને ઓલું સૂત્ર કયું કે એક્સ વર્ગ વત્તા 2xy વત્તા y વર્ગ. જો આવા પૂર્ણવર્ગ ત્રિપદીના સ્વરૂપમાં મૂકી શકીએ તો આપણે એક્સ વત્તા વાય કૌંસ બાર વર્ગ લખી શકીએ. એટલે કે આપણે આવા 3 પદમાં લખવું છે. તો તમે જ કહો 3 હોય તો આપણે જોવો જોઈએ 1 અને 2 જોવો જોઈએ, 1 વત્તા 2 આ મૂકી શકાય. પણ અહીંયા તો વર્ગના સ્વરૂપમાં જોઈએ છે, કંઈ વાંધો નહીં, આપણે વર્ગમૂળ 1નો વર્ગ કરી નાખી, વર્ગમૂળ 2નો વર્ગ કરી નાખી. એટલે કે વર્ગમૂળ 1નો વર્ગ 1, વર્ગમૂળ 2નો વર્ગ 2, અને 2ને 1 3, એટલે ચેન્જ કર્યું નથી. વત્તા બરાબર, એટલે વત્તા 2 ગુણ્યા જોવો જોઈએ, આ આપણે વર્ગમૂળ 1 અને આ વર્ગમૂળ 2 બરાબર. જોવો જોઈએ 2xy, એટલે આનું વર્ગમૂળ અહીંયા, આનું વર્ગમૂળ અહીંયા, જોવો જોઈએ આનું વર્ગમૂળ અહીંયા, આનું વર્ગમૂળ અહીંયા, એટલે કે 2 એકુ આ 1 થશે, એટલે 2 વર્ગમૂળ 2. તો આપણે કાંઈ ચેન્જ કર્યું નથી, આ રીત છે. તો આ સ્વરૂપમાં આપણે મૂકી શક્યા, અને આ સ્વરૂપમાં મૂક્યા હોય તો જવાબ કેવો આવે, તો કે વર્ગમૂળ 1 વત્તા વર્ગમૂળ 2નો વર્ગ. પણ આ એટલે શું, તો કે 1 વત્તા વર્ગમૂળ 2નો વર્ગ. હવે એનો અર્થ કે તમે આપણે આવું મૂકી શકશો, શું 1 વત્તા વર્ગમૂળ 2નો વર્ગ. જોયો જે વર્ગ અને વર્ગમૂળ ઉડી ગયું, એટલે કે વર્ગમૂળ એક્સની કિંમત તમને કેવી મળી, આવી મળી શું, 1 વત્તા વર્ગમૂળ 2. પણ તમારે શું શોધવાનું છે, તમારે એ શોધવાનું છે કે વર્ગમૂળ એક્સ, એટલે મૂકી દો 1 વત્તા વર્ગમૂળ 2 ઓછા 1ના છેદમાં વર્ગમૂળ એક્સ, વળી પાછું એ જ મૂકી દો, શું આવશે 1 વત્તા વર્ગમૂળ 2. ઓકે, હવે સાદરૂપ જ આપણને આના કોઈ નથી તો કોણ છે, એકડો છે. હવે આનો 2નો ગુણાકાર એ જેનો લસા, તો જુઓ છે શું આવશે 1 વત્તા વર્ગમૂળ 2 બરાબર. આ ગુણાકાર છે તો ચોકડી ગુણાકાર કરો, એટલે કે શું થયું 1 વત્તા વર્ગમૂળ 2નો વર્ગ ઓછા 1 બરાબર. તો આના તમે 3 પદ એ રીતે કરી શકો અને વત્તા ઓછાની રીતે કરી શકો, તો બંને રીત થઈ શકે, 1 વત્તા વર્ગમૂળ 2 ઓછા 1, 1 વત્તા વર્ગમૂળ 2 વત્તા 1, તો કોઈ પણ રીતે કરી શકો છો. પણ દાખલા તરીકે આને આપણે છૂટું પાડી દઈએ, તો 1નો વર્ગ, જેમ કે આનું છૂટું પાડો ના 3 પદ આવે એ જ રીતે આવે, આ 1નો વર્ગ 1 વત્તા 2 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 2નો વર્ગ, એટલે 2 ઓછા 1 છેદમાં 1 વત્તા વર્ગમૂળ 2. હવે જુઓ જે આ વત્તા 1 ઓછા 1 ઉડી ગયા, 2 વર્ગમૂળ 2 વત્તા 2, ચલો 2 કોમન કાઢી લઈએ, 2 કોમન કાઢશો તો શું આવશે, 2 કોમન કાઢશો તો અહીંયા ઉપર લખી જ રહ્યા, 2 કોમન કાઢો તો અહીંયા શું આવશે, તો કે વર્ગમૂળ 2 વત્તા 1, નીચે શું આવશે 1 વત્તા વર્ગમૂળ 2. મિત્રો, વર્ગમૂળ 2 વત્તા 1 બોલો કે 1 વત્તા વર્ગમૂળ 2, સરખા જ છે કે નહીં, આ ગુણાકારમાં છે, ઉડી જશે, જવાબ આવશે 2, માર્ક મળશે 1. તો મજા આવી મિત્રો. તો આવા તો અનેક સમ કરેલા છે, આ મેં એટલે કરાવ્યું કે તમે ધારો કે નવા છો એટલે, નહીં તો તમને અહીંથી જ સીધી ખબર પડે કે આ શું આવશે, તો કે 1 વત્તા વર્ગમૂળ 2 બરાબર, અહીંથી સીધી ખબર પડી જશે, એટલે તમે સીધું આ મૂકી શકશો. આ તો અત્યારે મેં આટલું બધું કાઉન્ટ કર્યું, બાકી તમે અહીંથી જ ખબર પડી જાય કે આ શું આવશે, તો કે 1 વત્તા વર્ગમૂળ 2, એટલે તમે સીધું આ મૂકશો. તો સ્પીડ તો થવાની છે, પણ મારે એટલે આ માટે આ તમને ગણાવવા પડે છે કે ઘણા વિદ્યાર્થીઓ નવા છે અને એ આપણી ચેનલમાં જોડાઈ રહ્યા છે, અને તમે લોકો પણ ચેનલમાં જોડી રહ્યા છો. મિત્રો, અમુક ગણિત માટે હજી વધુ પ્રેક્ટિસ કરવી હોય, ડીપમાં પ્રેક્ટિસ કરવી હોય, તો તમને ખ્યાલ છે કે અત્યારે વિડીયોની નીચે જ મેં ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મૂકી છે દરેકની અંદર, તેમાં ગણિતની અંદર પણ સરસ મજાની એમેઝોનની અંદર અરિહંત પબ્લિકેશનની આવે છે કે જેમાં લગભગ ડિટેલમાં મળી જશે, તો હિન્દી અથવા અંગ્રેજીમાં આવે છે, તો તમે પરચેઝ કરી શકો છો લિંકમાં ક્લિક કરી. અને સારા સારા બુક્સ બધા એટલા માટે મૂકું છું કે જે લોકોને વધુ તૈયારી કરવી હોય તો વિડીયો પ્લસ બુક,
તો મને લાગે છે વાંધો નહીં આવે, કારણ કે બુક્સ છે એ જ આપણા સાચા મિત્રો છે. જોઈએ ત્રીજો મિત્રો, આસામની અંદર આવું કંઈક આપ્યું છે કે જો વાય સ્ક્વેર બરાબર કાઉન્સમાં એક્સ વત્તા બી અને વાય બરાબર છ જ્યારે એક્સ બરાબર તેર, વાય બરાબર નવ જ્યારે એક્સ બરાબર 46.34, તો બીની કિંમત કેટલી? મિત્રો આમ જોઈએ ને તો તમને આ બે જ્યારે એક્સ અને વાય આપી દઈએ તો બી મળી જાય. એટલે કે અહીંયા વાય બરાબર છ એટલે સીધે સીધું જ આપણે કહીએ વાયનો વર્ગ એટલે 6×6=36 બરાબર એક્સ વત્તા બી, એક્સ એટલે 13 વત્તા બી, તો આ છે એ બાદબાકીમાં આવી જશે એટલે કે જવાબ આવશે 36 ઓછા 13, તો 23 જવાબ. યસ મિત્રો, મને લાગે છે કે અહીંયા ક્યાંક ભૂલ થઈ ગઈ છે, કારણ કે અહીંયા બીજી વાર પણ જ્યારે આપ્યું છે એનો અર્થ કે આમાં કદાચ કંઈક ગડબડ છે. તો અહીંયા વાય સ્ક્વેર બરાબર એક્સ વત્તા બી હોય કે બીજું કંઈક જે પણ હોય, તો અહીંયા કંઈક પ્રિન્ટિંગ મિસ્ટેક હોય એવું આઈ ફીલ. તો જોઈએ, એ તો વિગતમાં આવશે. જોઈએ નેક્સ્ટ મિત્રો, એક યાદ રાખજો કે ધારો કે આવી કંઈક ભૂલ રહી ગઈ હોય એ લોકોથી, તો કોઈ ચિંતા ન કરતા, કારણ કે તમને એના એક માર્ક મળી જાય છે અથવા તો બધાને મળી જાય છે, તો આમ જોઈએ તો બધું સરખું થઈ જાય છે, તો એમાં કંઈ બહુ ફેર પડતો નથી. તો બની જાય, આટલે બધી પ્રિન્ટિંગ ને બધું જોતા હોય તો ક્યાંક ને ક્યાંક, કારણ કે ગણિત વિષય એવો છે કે એમાં નાનકડી પણ એક સાઇનનો ચેન્જ હશે જવાબ નહીં આવે, તો એ પેલું છે. જોઈએ નેક્સ્ટ મિત્રો, આસામની અંદર સિમ્પલ છે, ખાસ સિમ્પલ એટલે નથી કે થોડુંક વિચારવું પડશે, જે લોકો પ્રેક્ટિસ કરે છે એના માટે તો સિમ્પલ જ છે. એક વેપારી 1 કિલોગ્રામને બદલે 1250 ગ્રામ દર્શાવતા વજન કાંટાનો ઉપયોગ કરે છે, એટલે કે 1 કિલોગ્રામ હોય ત્યારે 1250 ગ્રામ દર્શાવે છે. વધુમાં તે મૂળ કિંમતથી 20% જેટલી રકમ વધારે અંકિત કિંમત રાખે છે, તો નફાની ટકાવારી એટલે કે નફો કેટલો થતો હશે? મિત્રો 1 કિલોગ્રામ અને 1250 ગ્રામ એટલે કે આ તો 1000 ગ્રામ છે બરાબર, અને એ 1250 ગ્રામ દર્શાવે છે. તો મિત્રો એની વાત એવી થઈ ગઈ કે 1250 ગ્રામ છે અને 1000 ગ્રામની જગ્યાએ છે, તો આપણે કેવી રીતે 83 મૂકશું? મિત્રો જ્યારે વજન કાંટો જ તમને 1250 ગ્રામ દર્શાવી રહ્યું છે બરાબર, ઓમ ત્યારે ત્યારે ખરેખર કેટલું હશે? તો એ 1000 જ હશે, હા કે ના? કારણ કે 1000ની જગ્યાએ 1250 દર્શાવે છે, એટલે 1250 ગ્રામ દેખાડે છે વજન કાંટો, પણ એ હશે કેટલું? 1000. તો ખરેખર 1000 હોય, ખરેખર 1000 હોય ત્યારે એ ખરેખર કેટલા ગ્રામ હશે? તો 1000 ગ્રામ જ્યારે દર્શાવતું હશે ત્યારે કેટલા ગ્રામ હશે એ આપણે શોધી લઈએ. તો મિત્રો જ્યારે મૂકી જ છે કે 1250 એ 1000, તો 1000 કેટલા હશે? તો આ 1000 એમને પછી આ 1000 આ બાજુ આવી જશે અને આ જે 1250 છે એ ક્યાં આવી જશે? છેદમાં જોજો, 1010 ગયા, તમને ખબર 25 50 અને 25 ચોકું, એ જ રીતે આટલા 100 સુધીમાં હતો કે 20 50 100 અને આ 0 હતો એટલે આ, તો 200 × 4 એટલે કે 800. સમજો મિત્રો, 800 ગ્રામની વસ્તુ જેવે આની અંદર મૂકશે ને એટલી 1000 દેખાડતું હશે, સમજાઈ ગઈ વાત? તો હવે તો સિમ્પલ થઈ ગયું, એને જો 20% વધારે કિંમત રાખવી છે, એનો અર્થ સમજો ને કે એને 1000 ગ્રામ વાળું 1200 ગ્રામ કરીને આપણે એને જોઈએ છે, અથવા તો બીજી વાત કે 1000 રૂપિયા વાળી વસ્તુ 1200 રૂપિયા મેં વેચવી છે. તો જે રીતે વિચારો એમ, તો 1 ગ્રામનો 1 રૂપિયો વિચારી લ્યો બરાબર ને, તો સિમ્પલ, તો તમને ખબર પડી ગઈ છે કે 1000 વાળું 1200માં જાય છે. એ 1000 એટલે કેટલા? તો કે 800 વાળું છે એ 1200 જાય છે, એટલે કે સીધો નફો જોવો છે તો આ 1200માંથી 800 બાદ કરી નાખો એટલે કે 400. તો 800 ગ્રામ હોય અથવા તો 800 રૂપિયા હોય ત્યારે એને 400 રૂપિયા નફો મળી રહ્યો છે, એનો અર્થ કે 800ના અડધા મળી રહ્યા છે, એટલે કે 100 હોય તો કેટલા? તો એમને એમ ખબર પડી જશે, જવાબ શું હશે? 50% કિંમત મૂકી તો મૂકો. એક રીતિ છે કે સીધું આમ કરો કે 800 એ 1200, તો 100 એ કેટલા? તો 1200 × એટલે પછી બાદબાકી કરવી પડશે, 100/800 બરાબર, તો 2020 ગયા બરાબર, તો 8 × 1 = 8 40 હતા, 8 × 5 = 40 એટલે કે 100 વાળા 150 થયા, એનો અર્થ કે 50%. બીજી રીતે મેં કીધું એમ કે સીધો ડિફરન્સ જ, કારણ કે નફાની ટકાવારી, તો અહીં નફો 800 વાળું 1200 થાય છે, એટલે કે નફો કેટલો? 400. તો કે 800 એ 400, તો 100 એ કેટલા? તો પણ જવાબ શું આવશે? 50%. તો મિત્રો હું જુદી જુદી રીતે એટલે બતાવું છું,
અને જે લોકો અગાઉથી આમાં છે તો એ તરત સમજી જાય છે, જે નવા છે એ થોડો પ્રયાસ કરશે, પણ આગલા બધા સમ જોવાથી તમને ફાયદો થશે થશે ને થશે. તો મજા આવી મિત્રો, તો બધા સમ મૂકશું આપણે, પણ દરેકની અંદર જે ટેકનિક છે એ ટેકનિક તમે જોયા કરજો, સ્પીડ થતી જશે અને માર્ક્સ મેળ જ કરશે. અને આ તો જીપીએસસી લેવલ છે, પણ જીપીએસસી લેવલ એટલે શું, મેથ્સ રિઝનિંગ માટે એ તમારા માટે ઇઝી છે, કારણ કે જીકેની અંદર તો દરિયો આખો ખેડવો પડશે, મેથ્સ રિઝનિંગમાં તો તમે પહોંચી વળો છો અને પહોંચી વળ્યા પણ છો, પણ મને કેમ ખબર પડશે? યસ, તમારી કોમેન્ટ્સથી. ચલો કોમેન્ટ લખી નાખો, હું રાહ જોઉં છું. મજા આવી, આવજો.